बोले सदगुरु देव की जय, सदगुरु कबीर साहिब की। अबे कोई जय नहीं बोले हो, अबे छेलू छेलू से जय बोलो ना भाव थी जरी। बोले सदगुरु देव की। मेहनत करूं पड़े। खूब खूब धन्यवाद विश्ववंदनीय संत सम्राट सदगुरु कबीर साहिब जी, चावर गोटा कबीर आश्रम दे सरदेव श्री सिद्धे साहिब जी, कबीर मंदिर बुमड़ी थी सरदेव श्री राजेंद्र साहिब, दीवान श्रीओ, प्रमुख श्रीओ, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधुओं, भक्तिमती माताओं, बहनों, बाल गोपाल, आजे शुभगाम रामपुरा मुकामे खूबे सेवाभावी श्रद्धालु एवं भक्त श्री पर्वत भाई वेचात भाई, आज एमना घर आगने खूबे सुंदर भोजन भजन सत्संग एवं कार्यक्रम आयोजन करवामां आव्यो छे। आप सबना खबर छे हामे सुंदर नवीन मकान बनायो छे, एमना वास्तु निमित्ते पण कार्यक्रम छे, साथे साथे एमना सुपुत्र छे मिलन भाई पर्वत भाई, एना धर्म पत्नी सरोज बेन मिलन भाई, तेमना सुपुत्र छे आर्यन कुमार, एना चौल क्रिया बाबरी निमित्ते पण कार्यक्रम राखवामां आव्यो छे। एम तो बाड़क अमार नजीक आवा गभराता था, पण एने पैसा वैसा आयेलो तो खुश थई गया हो के, એટલે આપણે બધા નક્કી થાય કે પૈસા બધાને વાલા ને, કેટલું આનંદમાં આવી ગયા, કેટલી ખુશીમાં આવી ગયા, ખૂબ ધન્યવાદ કહેવાય। આજે બાળકના અને એના ખુશી કંદરમાં સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। મારે અગાઉ સાહેબશ્રીઓ બહુ સુંદર સંસ્કાર વિધિ નિમિત્તે સંસ્કાર નિમિત્તે બહુ સુંદર સારી વાતો કરી છે। આપણે પણ જીવનમાં આપણે સત્સંગી છે, આપણે બધા જાણીએ છીએ જીવનમાં આવ્યા છે તો શું કરવાનું છે, શું નથી કરવાના, અને એ વાતને જો આપણે સમજી જઈએ તો આપણે બેડો પાર થઈ જાય છે। જેમ કહેવામાં આવ્યો સુધારોની વાત આવી ત્યારે શાસ્ત્રો કંદરમાં લખે છે કે જો આદમી સુધરેગા તો પરિવાર સુધરેગા, પરિવાર સુધરેગા તો ગામ સુધરેગા, ઔર ગામ સુધરેગા તો દેશ સુધરેગા, ઔર દેશ સુધરેગા તો બ્રહ્માંડ સુધરેગા, લેકિન બ્રહ્માંડ કે પહેલે આપણે સુધરીના હે ને, આપણે સુધારવાના છે, પહેલે આપણે સુધારીએ ત્યારે આખો સંસાર આપણે સુધરી શકો, ને આપણા અંદર મેં ક્ષમતા હોતો હોય છે। આજે આ બાળક છે એ બાળક બિલકુલ પવિત્ર છે, અને વાસ્તવમાં જે પવિત્ર હોય છે એના પૂજા થાય, ચાહે ઝાડ હોય, ચાહે પશુ હોય, ચાહે આદમી હોય। તમે ઘણી વખત જોજો નાના ઝાડે બાળ વક્કા હોય કેટલો સુંદર લાગે, નાના પશુ પક્ષીઓ પણ બહુ સુંદર લાગે, લોકો પકડે લેતા હોય, ઘર મેં રાખે, પોતાના સાથે સુવાડતો હોય, મારુતિમાં લઈ જાય, તીરથ કરવા જાય તે પણ લઈ જાય, પોતે ના ખાય એમ ના ખવડાવે। ઝાડના પણ તમે જોજો, ઝાડ પણ જયારે નાના હોય ત્યારે કેટલા સુંદર સારા લાગે, લીમડા પણ તમે જોજો ને કેટલા સુંદર લાગે, મોટા થઈ જાય ભલે કડવું હોય પણ એના કોમલ પંક્તિને તમે ચખી જોશો તો એ પણ મીઠા લાગે, મીઠા લાગે ને। એ પ્રકારે નાના ચીજો બધાને ગમતા હોય છે, હવે આપણે પણ બધા નાના બનીને જ રહેવાનું, બહુ મોટા નહીં થવાનું, મોટા થવામાં બહુ ફાયદો નથી, બરાબર ને। બાકી શાસ્ત્રો કંદર મેં કહેવામાં આવ્યો છે એ મોટા છે તેઓ મોટાના બંગલામાં રહે ને, અને એ પણ આંખમાં આંસુ નીકળે છે, એ પણ દુઃખી છે, એ પણ રડતા હોય છે, પણ તમે જોજો ઝૂંપડીમાં રહીને આદમી સત્કર્મ સારા કર્મ હશે, સંસ્કાર હશે તો એ પણ ખુશીથી જીવન જીવે છે। એના માટે આ ઝૂંપડીમાં સુખ છે કે મંગલામાં સુખ છે એવું નથી, એના બધા કારણ દુઃખ સુખના કારણ પોતાનો મન બતાવ્યો છે। શું બતાવ્યો છે? એ મન બતાવ્યો છે, એ મનના કારણે દુઃખ સુખ આવતા હોય છે। એના માટે શાસ્ત્રમાં કીધું છે કે મના બંધ મોક્ષ કારણમ, આદમીને જીવનના બંધન અને મોક્ષના કારણે છે એ તમારા અમારા જે રહેલા મન, એ મનના કારણે બતાવ્યું છે। એના માટે મન ચંદ્રમા જેવો છે, આત્મા સૂર્ય કે સમાન છે, આત્મા સૂર્ય કે સમાન છે, સૂર્ય સદન માટે પ્રકાશિત છે, પણ જયારે ચંદ્રમા કહેવામાં આવે પર પ્રકાશિત છે, સૂર્યના પ્રકાશમાંથી એના કિરણમાંથી પ્રકાશ થતા હોય છે। એ પ્રકારે આપણે પણ મન છે, એ મન બીજાના દ્વારા આત્માના દ્વારા એ પ્રકાશિત થાય છે અને કંટ્રોલ કરી શકાય છે। એના માટે આપણે બંધન મોક્ષમાંથી મુક્તિ મેળવવું હોય તો ખાલી સાધુ ગુરુ આપણે આધાર છે, એના માટે સંત મહાત્માના સાનિધ્યમાં જઈએ, આપણે ખૂબ સુંદર સરસ મજાના આપણે જીવન જીવવાનું છે, અને એ જીવન કંદર આપણે સાર્થકતા છે। બાકી ભાઈ સંસાર મેં તો ભજન કીર્તન આપણે સાંભળીએ, અમને એક ભગત આવ્યો કીધું કે ભાઈ સત્સંગ સાંભળો તો નહીં પાણી ચાહીએ, સત્સંગની ચાહીએ, બરાબર કે વાત સાચી કે નહીં સાચી, બધાને મોડો હોકાય છે, અને અમને સમય થઈ ગયો, ભોજનના સમય થઈ ગયા છે, ભોજનનો સમય થઈ ગયા ને, ભૂખા ભજન હોય ગોપાલા લે લે આપણે કંઠી માલા, ભોજનની પણ જરૂર છે પણ એના કરતાં પણ કંઈ વિશેષ ભજનની જરૂર છે,
मन की तरंग मार लो बस हो गया भजन, अब आदत बुरी सुधार लो बस हो गया भजन। पर एना करता पन कई अधिक सत्संग ने जरूर छे, केम के सत्संग छे ये आत्मा सुधी पहुंचे। माला खाली मन सुधी, तपस्या खाली तन सुधी छे। माला फेरो खाली मन सुधी रहे छे, तपस्या करो तो खाली देह सुधी रहे छे। पण सत्संग करो छे ते आत्मा सुधी पहुंचे, ते परमात्मा सुधी पहुंचे छे, अने अपने कल्याण करी जीवन अपने जी सकवाना छे। एना माटे जीवन में खूब सुंदर सत्कर्म करो, सारा कर्म करो। आ बहु सुंदर कार्यक्रम कहेवाय। आजे आपने घरे घरे जैन कोई संस्कार आपी नहीं सकवाना, केक टाइम नथी रह्यो कोईना, पण आजे आवा कार्यक्रम राखे एमां संत महात्मा द्वारा महापुरुषो द्वारा बाळकोने संबोधन करवामां आवे छे कि भाई बाळक भविष्यना छे, एना कई सारा बनाववुं होय। आजे जो खेतरना पण वाड करवामां आवे, घरना पण वाड होय, दरेक जगह कोई ने कई चीजो वाड करवामां आवे, तो भाई बाळक छे ए बाळक पण रक्षण थाय, એના પણ સંરક્ષણ મેં રહે, એના માટે ભક્તિ ધર્મની એ વાડની જરૂર છે। વાડ એટલે કોઈ વાળા નહીં કરવાની, વાળાવારી નહીં, પણ વાડ મતલબ એના પણ ભક્તિ ધર્મ કંદર તમે શીખાડશો તે બાળક છે, બચપનમાંથી તમારું માનશે, સંતોન માનશે અને બધાને માનવાના છે। એના માટે આવા સુંદર જીવન જીજો, ત્યાં પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને ટાઈમ પણ ખૂબ વિશેષ થઈ ગયા છે, ગરમી પણ ખૂબ વિશેષ છે, બહુ વિધારે ના કહીને સાહેબો પણ બહુ સુંદર વાત કરી, અને આપણે પણ જીવનમાં માતા પિતાના સન્માન આપીને, વડીલોનું સન્માન આપીને જીવન જીજો, તો જીવનમાં કામ લાગશે। શ્રદ્ધા જ્ઞાન દેતી હૈ, નમ્રતા માન દેતી હૈ, યોગ્યતા અસ્થાન દેતી હૈ, એ જબ તીનો મિલ જાતી હૈ, આદમી કો હર જગા સન્માન દેતી હૈ। શ્રદ્ધા રાખજો, નમ્રતા રાખજો, યોગ્યતા પ્રમાણે, યોગ્યતાના મર્યાદા પ્રમાણે પોતપોતાના મર્યાદામાં રહીને જીવન જીશો, તો કોઈ દુનિયામાં કોઈ નથી કે આપણને કોઈ કહી શકે। માન સન્માનથી રહેજો, બસ આજ આશીર્વાદ અને મંગલ કામના સાથે બાળકના પણ મારા તરફથી ખૂબ આશીર્વાદ છે। ડાક્ટર બને, માસ્ટર બને, કલેક્ટર બને, કે સારા વ્યક્તિ બને, બરોબર નહીં, પીવાવાળા નહીં હો પાછા, નહીં તો ફરી ઘરના પાછા પીવાવાળો થઈ જાય, હે નહીં, એક જ બાળક હોય ને તો બહુ વધારે લાડ પ્રામે રહે ને તો ગડબડો થઈ જાય, એવું નહીં કરવાનું, લાડ પ્યાર પણ કરવાનો પણ સંસ્કાર પણ આપતા રહેજો। ઘણી વખત મેં જોઉં છું, માના એક માં છે ને, છોકરોને બરોબર માર્યો હકે, બાળક રેડો ને પછી ટાળું ના પડે તો માં હો રેડો જોરથી, તમે કહે તમે શું કરડે, તો એ હો બહુ પડે, હો માંડી હો માંડી, મેં કહું માંડી છે ને હું કરડવાનું, તો માની ખૂબ જ મમતા હોય છે, પ્રેમ હોય છે, તો પ્રેમથી આપણે સંસ્કાર સંસ્કાર શિક્ષા આપણે આપવાનો સમજાવવાનો છે, એ ક્ષમતા આપણે અંદર મેં છે। હવે આરતી પૂજન ટાઈમ થઈ ગયા છે, આજે અમારા પર્વતભાઈ મિલનભાઈ એના કુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અને આજે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યો છે, કાર્યક્રમ સફળ રહ્યા, આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ આભાર વ્યક્ત અને શુભકામના સાથે અહીં મારી વાણી વિરામ આપું। બોલો સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સાહેબ બંદગી સાહેબ।